નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ધોરણ 8 યુનિટ 1 નો ગ્રામરનો જે ભાગ છે WH ક્વેશ્ચન્સ તેને સમજવાની કોશિશ કરીએ. તો જો શરૂઆત કરીએ WH ક્વેશ્ચન્સની, WH ક્વેશ્ચનમાં સૌ પ્રથમ આવશે વો. વો એટલે કે શું? કે જ્યારે તમે કોઈ વ્યક્તિને વાત કરો, કોઈ વ્યક્તિ વિશે પૂછતાછ કરતા હો ત્યારે સવાલ પૂછવામાં આવશે વોથી. પછી આવશે વોટ. જ્યારે તમે કોઈ વસ્તુ વિશે પૂછતાછ કરતા હશો ત્યારે આવશે વોટ. જ્યારે કોઈ જગ્યા કે સ્થળ વિશે પૂછતાછ કરો ત્યારે આવશે વેર. જ્યારે સમયની વાત કરવામાં આવશે ત્યારે આવશે વેન. અને જ્યારે કોઈ કારણ જાણવા માટે સવાલ પૂછતાછ કરતા હશો ત્યારે આવશે વાય. ચલો તો હવે સમજવાની કોશિશ કરીએ આના ઉદાહરણો છે, બરાબર? તમે ધોરણ 7માં આ બધા ઉદાહરણ તો જોઈ જ લીધા હશે કે આ રીતનું બધું WH ક્વેશ્ચન શીખ્યા જ હશો, રિવિઝન જેવું છે, બરાબર? તો સમજવાની કોશિશ કરીએ. પહેલું વાક્ય છે, માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. કે મારા મિત્રએ અમિતનું ગામની મુલાકાત ગયા વેકેશનમાં લીધી હતી. તો માય ફ્રેન્ડ્સ, તો એની જગ્યાએ શું આવશે? પહેલું જો નામ છે, વ્યક્તિનું નામ છે, એટલે શું આવશે? હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. પછી જો અમિત વિલેજ, બરાબર? તો ધ્યાન આપજો એમાં, તો એમાં શું થયું કે વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. પછી જો ત્રીજું વાક્ય છે, લાસ્ટ વેકેશન સમયગાળો છે, બરાબર? તો વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત વિલેજ. જો અહીંયા તમે વાક્યરચના જોઈ શકો છો કે સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ, બરાબર, સાદા ભૂતકાળની વાક્યરચના થઈ. પરંતુ જો મારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આગળ શું લાગશે? ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પ્રશ્ન છે. આમાં સમજવાની વસ્તુ શું છે કે જો હકાર વાક્યમાં વી ટુ હતું, સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ હતું, તેમાં વી ટુ હતું, બરાબર? તો હવે આમાં શું થઈ ગયું? વી ટુની જગ્યાએ શું થઈ ગયું છે? વી વન થઈ ગયું છે. પણ આગળ શું લાગી ગયું? ડીટ લાગી ગયું. ચલો હવે વાક્ય સમજીએ બીજું, કે કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા 1916માં લખી હતી. તો જો પહેલો તો સવાલ કનૈયાલાલ મુનશી વ્યક્તિની વાત થઈ, એટલે શેનાથી સવાલ બનશે? હુથી સવાલ બનશે. કે હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916. પછી જો શું લખ્યું હતું? તો પાટણની પ્રભુતા. તો સવાલમાં સૌપ્રથમ તો વોટ આવી ગયું, બરાબર? વોટ. પછી આવશે ડી. ખાલી વુમાં જ નહીં આવશે, બાકી બધામાં રીતના ડીડ કે પછી જે રૂપ હશે, ટુ બીનું રૂપ, ઓઝવર, એમિસાર, જે કાંઈ હશે તે આવશે. તો આમાં લખી દીધું આપણે ડીડ, વોટ ડીડ. પછી જોજો કનૈયાલાલ મુનશી. પછી રાઇટનું થઈ ગયું રોટ, વી ટુ હતું, વી ટુનું થઈ જશે વી વન, રાઇટ ઇન 1916. પછી જો વેન ઇન 1916, સમયગાળાની વાત કરી, તો એના માટે જોજો શું લખ્યું છે કે વેન ડીડ. શું લખ્યું? વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. ત્રીજું વાક્ય જો, સુનિતા વિલિયમ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. સુનિતા વિલિયમ, ચલો વ્યક્તિનું નામ થયું, 19 સપ્ટેમ્બર, એટલે સમયગાળાની વાત થઈ. અને ઓહાયો જગ્યા છે, એટલે સુનિતા વિલિયમ નામથી છે, એટલે વુથી બનશે. તો ચલો વુ લખીને જે વાક્ય છે બેઠું. જો આ વોઝની જગ્યાએ વેર હોતે ને તો પણ આપણે વોઝ જ લખવું પડશે, કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે પણ WHથી સવાલ બને ને ત્યારે એક વચનના રૂપ જ મૂકવાના આવે. પછી હું લખીને જે આખું વાક્ય હતું એ બેઠું લખી દીધું કે હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો, પાછળ પ્રશ્ન ચિહ્ન. પછી જો 19 સપ્ટેમ્બર 1965 સમયગાળાની વાત થઈ, એટલે શું આવશે? વેન વોઝ સુનિતા વિલિયમ બોર્ન. અને જગ્યાની વાત થઈ, એટલે શું આવી ગયું? વેર વોઝ સુનિતા વિલિયમ બોર્ન. ચલો ચોથું વાક્ય છે, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. ચલો જે મુન્ના છે, વ્યક્તિનું નામ થયું વુથી, મેંગો જ્યુસ વોટ, બરાબર, વસ્તુ થઈ, ઇન ધ મોર્નિંગ સમયગાળો છે એટલે વેનથી. તો આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે. પાંચમું વાક્ય જો, માયા અટેન્ડ અ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. ચલો માયા વ્યક્તિનું નામ થયું એટલે શું આવશે? હુ સ્પેશિયલ ક્લાસ. જગ્યાની વાત થઈ, સોરી, એમાં આપણે શું લેશું? સ્પેશિયલ ક્લાસ. માયા અટેન્ડ અ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તો ટુ લર્ન ઇંગ્લિશ, બરાબર, તો શેના માટે લે છે? તો ઇંગ્લિશ શીખવા માટે વોટ, અને સ્પેશિયલ ક્લાસીસ તો જગ્યા થઈ એટલે આવશે વેર. વાયથી પણ બની શકે છે કે શા માટે લે છે, તો એ રીતનું થશે, બરાબર. ચલો છોકરાઓ ધ્યાન આપજો, શું કહેતા હતા આપણે કે માયા અટેન્ડ અ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન
ઇંગ્લિશ બરાબર. તો હવે ધ્યાન આપજો, જો માયા છે વ્યક્તિનું નામ થયું એટલે સવાલ બનશે ઉથી. સ્પેશિયલ ક્લાસની વાત કરતા હતા એટલે સ્પેશિયલ ક્લાસ તો શું થઈ ગયું કે શું અટેન્ડ કરશે, તો સ્પેશિયલ ક્લાસીસ એટલે બની ગયું વોટથી. અને શેના માટે અટેન્ડ કરે છે તો વાય, બરાબર, ટુ લર્ન ઇંગ્લિશ. ચલો એ રીતે જો હવે જે છઠ્ઠું વાક્ય છે, જો અજય રોટ એન ઇંગ્લિશ પોયમ ઓન ધ બ્લેકબોર્ડ ઇન ધ મોર્નિંગ. તો અજય તો વ્યક્તિનું નામ થયું એટલે શું આવશે કે વુથી, કે વુ રોટ, જો વુવાળા વાક્ય હોય એટલે બરાબર એમાં જે કાંઈ હોય વુ લખીને જે કાંઈ હોય એ બધે બધું બેઠું બેઠું લખી દેવાનું, કે વુ રોટ એન ઇંગ્લિશ પોયમ ઓન ધ બ્લેકબોર્ડ ઇન ધ મોર્નિંગ. પણ છોકરાઓ તમારે ખાસ ધ્યાન રાખવાની વસ્તુ શું છે કે પાછળ હંમેશા પ્રશ્નચિહ્ન આવવો જોઈએ. જો પ્રશ્નચિહ્ન ના આવે ડબલ્યુ એચ ક્વેશ્ચનમાં તો તમારું વાક્ય ખોટું પડશે. પછી બીજું વાક્ય જો, વોટ ડીડ અજય રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ ઇન ધ મોર્નિંગ. ચલો તો શું લખ્યું હતું, તો ઇંગ્લિશ પોયમ. એટલે એના માટે શું શેનાથી વાક્ય બની ગયું, વોટથી બની ગયું. ઓન ધ બ્લેકબોર્ડ ક્યાં લખ્યું હતું એટલે આવશે વેર. ચલો ઓન ધ બ્લેકબોર્ડ શબ્દમાંથી પછી નીકળી જાય બરાબર, વેર લખી દઈએ આપણે, કે વેર ડીડ અજય રાઇટ એન ઇંગ્લિશ પોયમ ઇન ધ મોર્નિંગ. હવે જો આમાં વિચથી પણ બનશે, વિચ એટલે કે કયું કઈ એમ આપણે વિચાર કરવા જઈએ બરાબર. હું એમ કહું છું કે ચલો મારી નોટબુક છે બરાબર, પણ શેની નોટબુક, વિચ નોટબુક એમ આપણે પૂછીએ બરાબર. તો એમ કહીએ કે ઇંગ્લિશની નોટબુક. પછી એમ કહું કે ચલો પતંગ છે, પણ કેવો પતંગ છે, તો લાલ પતંગ, પીળો પતંગ, આ રીતે અલગ અલગ વસ્તુ છે. પણ વસ્તુને જે વિશેષણ દેવામાં આવે છે ને ઉપર, જેની ઉપર ઓળખાણ આપવામાં આવે છે, શર્ટ તો કયો શર્ટ છે, ચલો બ્લેક શર્ટ, આ રીતે બધી વસ્તુની અલગ અલગ ઓળખાણ આપવામાં આવે, તો એવું જે કંઈ હશે વિચથી બનશે. ચલો આમાં પોયમ છે, પણ પોયમ કઈ છે, ઇંગ્લિશની પોયમ. તો આમાં શું લખ્યું, વિચ પોયમ ડીડ અજય રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ ઇન ધ મોર્નિંગ. પછી જો સમય ની વાત કરી, ઇન ધ મોર્નિંગ એટલે શું લખ્યું, વેન ડીડ અજય રાઇટ એન ઇંગ્લિશ પોયમ ઓન ધ બ્લેકબોર્ડ. ચલો વાક્ય રચના તો આપણે જોઈ બરાબર, સાદા ભૂતકાળની વાક્ય રચના છે, અને પછી નીચે એની જ તે પ્રશ્ન વાક્યની વાક્ય રચના હતી. હવે જોયું તમારે સાથે જાતે બનાવવાના જે વાક્ય છે, રજન પુટ ધ બેગ ઓન ધ ટેબલ. તો ચલો પહેલું વાક્ય રજનવાળું છે તો બનશે બુથી. પછી શું મૂક્યું, તો બેગ, તો વાક્ય બનશે બોટથી. ઓન ધ ટેબલ જગ્યા થઈ એટલે શેનાથી બનશે, વેરથી. પછી મનન કેમ ટુ માય હાઉસ ઇન ધ મોર્નિંગ. મનન વ્યક્તિનું નામ થયું એટલે ભૂથી બનશે, ટુ માય હાઉસ જગ્યા છે એટલે વેરથી બનશે, અને ઇન ધ મોર્નિંગ સમયગાળો એટલે વાક્ય શેનાથી બનશે, વેનથી બનશે. જો પછી નવમું વાક્ય છે, ઉમંગ, ઉમંગ થઈ ગયું વ્યક્તિનું નામ, તો શું આવશે એમાં, ભૂથી બનશે, ધ રેડ બાયસિકલ બરાબર. હવે રેડ શબ્દ છે, બાયસિકલ છે, રેડ બાયસિકલ આખો શબ્દ લેવા જાઓ તો વોટથી બનશે, પણ રેડ બાયસિકલ બરાબર. તો આમાં બાયસિકલ એમ પૂછું કઈ બાયસિકલ છે, તો રેડ બાયસિકલ એટલે આ વાક્ય બનશે વિચથી. અને યસ્ટરડે છે સમયગાળો છે એટલે શેનાથી બનશે, વેનથી. દીપક વોન અ સિલ્વર મેડલ લાસ્ટ વીક. ચલો દીપક નામ છે તો દીપક તો બનશે વુથી. સિલ્વર મેડલ, ચલો સિલ્વર મેડલ શું જીત્યું, તો સિલ્વર મેડલ બનશે વોટથી. અને લાસ્ટ વીક છે, લાસ્ટ વીક સમયગાળો એટલે શેનાથી બનશે, વેનથી. તો આ રીતના જેટલા વાક્ય મેં તમને સમજાવ્યા છે, તો આ બધા જ વાક્ય તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અને જે આમાં બાકીના જે વાક્ય મેં તમને કીધા છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે બરાબર, એ તમારું હોમવર્ક છે.